નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. 2019 લોકસભા ચૂંટણી, એક તરફ રાહુલ ગાંધી, બીજી તરફ નરેન્દ્ર મોદી, તસવીર કંઈક આવી જ બની રહી છે. 2019ની લડાઈ નહીં હોય એકતરફી, કેમ કે બેઠી થઈ રહી છે કોંગ્રેસ. હિન્દી હાર્ટલેન્ડમાં વિજયથી કોંગ્રેસને મળી છે સંજીવની. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મહેનત રંગ લાવી રહી છે. આજથી એક વર્ષ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષનું સુકાન સંભાળ્યું હતું. પક્ષમાં નવા પ્રાણ ફૂંકવાનો હતો પડકાર તેમની સામે. કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સફળ રહ્યા છે. 2019 પહેલા રાહુલ ગાંધી ભરી રહ્યા છે હુંકાર. આ તો આંધી છે, પિક્ચર હજુ બાકી છે. ત્યારે આ જ મામલે જોઈએ આ વિશેષ રજૂઆત, નવા અવતારમાં યુવરાજ. સોળ ડિસેમ્બરે રાહુલની કોંગ્રેસના અધ્યક્ષ પદ પર તાજપોશી થઈ હતી. રાહુલે જ્યારે પક્ષની કમાન સંભાળી ત્યારે 14 રાજ્યોમાં હતી ભાજપની સરકાર. કોંગ્રેસ તેના કાર્યકાળમાં સૌથી ઓછી 44 લોકસભા બેઠક જીત્યું હતું. રાહુલના માથે હતો કોંગ્રેસ અધ્યક્ષ પદનો કાંટાળો તાજ. રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પદે બિનહરીફ ચૂંટાયા. કોંગ્રેસમાં આ શરૂઆત હતી રાહુલ યુગની. એક નયા દોર, એક નયા નેતૃત્વ કી ઉમ્મીદ આપકે સામને હૈ. કોંગ્રેસના નવા અધ્યક્ષે દેખાડ્યો પંજાનો પાવર. કોંગ્રેસના આંગણે આ જીત 2019ને લઈ નવી આશાઓ લઈને આવી. 2019માં મોદી નામની અભેદ્ય દિવાલમાં પડ્યો ગાબડો. કોંગ્રેસે બદલી હારની પરંપરા. 2014ની હાર પછી કોંગ્રેસનો એક પછી એક રાજ્યમાં થઈ રહ્યો હતો રકાસ. મોદી લહેર સામે કોંગ્રેસના હાથમાંથી સરકી રહ્યું હતું એક પછી એક રાજ્ય. કોંગ્રેસની સત્તા 2-3 રાજ્યો પૂરતી રહી ગઈ હતી સીમિત. આસામથી લઈ જમ્મુ કાશ્મીર સુધી લહેરાઈ રહ્યો હતો ભાજપનો ભગવો. ભાજપ જોવા માંડ્યું હતું કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું. ભાઈઓ બહેનો, મહાત્મા ગાંધીને ચંપારણમાં અંગ્રેજ મુક્ત હિન્દુસ્તાન કી બાત કહી હતી. આજ યહાં સે જુગલ બનના ચાહિયે, ગાંધી મેદાન સે જુગલ બજના ચાહિયે. કોંગ્રેસ મુક્ત ભારત કા સપના હિન્દુસ્તાન સાકાર. રાહુલ ગાંધીએ પણ અધ્યક્ષ બન્યા બાદ ભાજપનું કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું કર્યું ચકનાચૂર. અજય ગણાતી નરેન્દ્ર મોદી અમિત શાહની જોડીને 2019 પહેલા ફેંક્યો છે પડકાર. 2014માં નરેન્દ્ર મોદી હતા, તેમનું ગુજરાત મોડલ હતું. ત્યારે બ્રાન્ડ એમ્બેસેડર નરેન્દ્ર મોદી સામે નહોતો કોઈ આપી શકતું જવાબ. 2014માં સત્તા સંભાળ્યા બાદ મોદી લહેર બધાને ધૂળ ચાટતી કરતી ગઈ. જનતા પણ માની રહી હતી કે એક તરફી જીત જરૂરી છે. સિલસિલાવાર મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, જમ્મુ કાશ્મીરમાં બનતી ગઈ ભાજપની સરકાર. એક તરફી મુકાબલો. દિલ્હી અને બિહારમાં ભાજપ હાર્યું હતું, પણ પરિણામ એક તરફી જ આવ્યું હતું. ત્યાર પછી આસામ, પશ્ચિમ બંગાળ, યુપી, ઉત્તરાખંડમાં પણ જનાદેશ એક તરફી જ આવ્યો. પણ 2017માં રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદની કમાન સંભાળી અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ટક્કર દેવાની સ્થિતિમાં આવી ગઈ. અને પહેલીવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસને વિશ્વાસ અપાવ્યો કે તે લડે તો જીતી શકે છે. અને ભાજપને પણ પાઠ ભણાવી દીધો કે જો ગુજરાતમાં કોંગ્રેસ કોઈ તૈયારી વિના ટક્કર આપી શકે છે તો આગળની લડાઈમાં કોંગ્રેસ પૂરા દમખમ સાથે મેદાનમાં ઉતરશે. તો તેની માટે 2019નો માર્ગ નહીં હોય સરળ. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોએ બતાવી દીધું કે રાહુલ ગાંધી 2019માં નરેન્દ્ર મોદી સામે મુકાબલા માટે સજ્જ છે.
રાહુલ ગાંધીના નેતૃત્વમાં રાજસ્થાનમાં કોંગ્રેસ ભાજપને ઉખાડી ફેંકવામાં સફળ રહ્યું. છત્તીસગઢમાં પણ ભાજપ પાસેથી આંચકી લીધી સત્તા. મધ્યપ્રદેશમાં પણ ડગમગાવી દીધું ભાજપનું શાસન. આ ત્રણ રાજ્યો જે હિન્દી હાર્ટલેન્ડ કહેવાય છે ત્યાં રાહુલે ફરી કોંગ્રેસને સજીવન કરી. કોંગ્રેસ અધ્યક્ષ પદે બિનહરીફ વરણીના એક જ વર્ષમાં રાહુલ ગાંધીએ કરી દેખાડી છે કમાલ. ઉપાધ્યક્ષ પદે જે નિષ્ફળતાઓ તેમને મળી હતી તેમાંથી અધ્યક્ષ પદે આવ્યા બાદ લીધો બોધપાઠ, જેનો કોંગ્રેસ અને દેશ જોઈ રહ્યો છે પરિણામ. જોવા મળી રહ્યા છે નવા અવતારમાં યુવરાજ. રાહુલ ગાંધી દેશ કી આશા, જનતા કા વિશ્વાસ હૈ, ત્યાગ તપસ્યા બલિદાની કા પારિવારિક ઇતિહાસ હૈ. અરે રાહુલ ગાંધી બઢતે જાઓ દેશ આપકે સાથ હૈ, રાહુલ ગાંધી બઢતે જાઓ દેશ આપકે સાથ હૈ. સ્પેશિયલ રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી. કોંગ્રેસને એવો ફટકો પડ્યો હતો કે કોંગ્રેસ મોદીને માત આપવાનું તો શું, મોદીને ટક્કર આપવાનું પણ વિચારી નહોતી શકતી. રાહુલ ગાંધી હતા જેમણે મોદીને તેમના જ ગઢ ગુજરાતમાં ઘેરવાનો પ્રયાસ કર્યો. ગુજરાતમાં રાહુલ ગાંધી પક્ષને જીત ન અપાવી શક્યા, પણ પક્ષને તે ભાન કરાવવામાં સફળ રહ્યા કે કોંગ્રેસ રોકી શકે છે મોદીનો વિજય રથ. આપકે અંદર મેરે લે નફરત હૈ, આપકે અંદર મેરે લે ગુસ્સા હૈ, આપકે લે મેં પપ્પુ હું, આપકે લે આપકે લે મેં અલગ અલગ ગાલી દે સકતે હો, મગર મેરે અંદર આપકે ખિલાફ ઇતના સા ભી ગુસ્સા, ઇતના સા ભી ક્રોધ, ઇતની સી ભી નફરત નહીં હૈ. મેં કોંગ્રેસ હું ઓર યે સબ કોંગ્રેસ હૈ, ઓર કોંગ્રેસ ને ઓર ઇસ ભાવના ને ઇસ દેશ કો બનાયા હૈ, ઇસ બાત કો આપ કભી મત ભૂલીએ, ઓર યે ભાવના આપ સબ કે અંદર હૈ, ઓર ઇસ ભાવના કો મેં આપ સબ કે અંદર સે નિકાલુંગા. એક સમય હતો જ્યારે રાહુલ ગાંધીની ઉડતી હતી મજાક. રાહુલ ગાંધી પણ નહોતા તેનાથી અજાણ. પણ હવે બદલાયો છે દેશનો મિજાજ. પપ્પુ નહીં રહા હૈ જો આપ બોલતે થે કહેતે થે. મેને કહા થા 2014 વાલે રાહુલ ગાંધી 2019 મે આપકો નહીં દિખે, તો આપ લોગ હસ રહે થે, લેકિન આપ દેખા રાહુલ ગાંધી ને અપને આપ કો સિદ્ધ કિયા હૈ કે વો ભી નેતા હૈ, વો ભી રાજનીતિ કર સકતે હૈ, લોગ ઉનકો ભી ફોલો કરતે હૈ, લોગ ઉનકી ભી બાત સુનતે હૈ. ગુજરાત વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે હતી પ્રથમ કસોટી. મોદીને તેના જ ગઢમાં હરાવવાનો હતો પડકાર. 22 વર્ષથી સત્તાથી દૂર કોંગ્રેસને ફરી કરવાની હતી સત્તારૂઢ. રાહુલ ગાંધીએ અહીં એડી ચોટીનું જોર લગાવ્યો. અહીં જોવા મળ્યો રાહુલ ગાંધીનો અલગ અંદાજ જ્યારે તેઓ ફરી રહ્યા હતા મંદિર મંદિર. રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે 90થી વધુ મંદિરોના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. દેશમાં કોંગ્રેસની જે ઇમેજ બની હતી મુસ્લિમ તરફી રાજકીય પાર્ટીની, તેને તોડવામાં રાહુલ ગાંધી સફળ રહ્યા. કોંગ્રેસ ગુજરાતમાં સત્તા ન મેળવી શકી. મોદીને તેમના જ ગઢમાં હંફાવવામાં રાહુલ ગાંધી સફળ રહ્યા. 22 વર્ષોમાં પ્રથમવાર ગુજરાતમાં ભાજપની બેઠકો સૌથી ઓછી આવી. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ ભાજપનું ગુજરાતમાં આ સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં આ પ્રથમ ચૂંટણી હતી. કોંગ્રેસને રાહુલ ગાંધી સત્તા ન અપાવી શક્યા, પણ કોંગ્રેસનું છેલ્લા 25 વર્ષોમાં ગુજરાતમાં આ સૌથી સારું પ્રદર્શન હતું. રાહુલ ગાંધી ભાજપ વિરુદ્ધ વલણ બનાવવામાં સફળ રહ્યા. 2017 વિધાનસભેલા ગુજરાતના નિવડણુકીમાં ભારતીય જનતા પક્ષાલા 165 જગા યાયલા પાહિજે હોત્યા. ત્યાં 165 વરુન 99 વરતી ગુજરાતના જનતેને નરેન્દ્ર મોદી અને અમિત શાહ આણલે. ત્યાચ્યામુળે પહેલા જી કાંઈ આપણ જેલા આપણ ધાડસ મણુયા કા પહેલા પરાક્રમ મણુયા કા કાય, હે પહેલા ગુજરાતના જનતેને દાખવલં. નંતર કર્ણાટકા તી ગોષ્ટ દિસલી આપલેલા, અને આજ હ્યા 5 રાજ્યમાં દિસતે. 2014 લોકસભા ચૂંટણીના મતદાનને જુઓ તો 2017 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 165 બેઠક મળવી જોઈતી હતી, પણ 165માંથી ગુજરાતની જનતાએ અમિત શાહ અને મોદીને 99 બેઠકો પર લાવી દીધા.
પહેલા ગુજરાતની જનતાએ દેખાડ્યું, પછી કર્ણાટકની પ્રજાએ બતાવ્યું અને હવે પાંચ રાજ્યોની જનતાએ દેખાડ્યો. રાહુલ ગાંધીએ કમાન સંભાળ્યા બાદ કોંગ્રેસના અચ્છે દિનની શરૂઆત તો થઈ હતી. ગુજરાતમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું, પણ સત્તા હાથમાં ન આવી ત્યારે એવું કહેવામાં આવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે આગામી રસ્તો કાંટાળો હશે. પણ આ હારના અંધકારને ચીરીને કોંગ્રેસના આંગણે સોનેરી ભવિષ્યનો ઉગ્યો છે સૂરજ. સ્પેશિયલ રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી. કર્ણાટકમાં રાહુલ ગાંધીએ તે કરી બતાવ્યું જેની નહોતી કોઈએ કરી કલ્પના. કોંગ્રેસ સત્તાથી વેંત છેટી રહી તો રાહુલ ગાંધીએ મહાગઠબંધન કરીને ન માત્ર સત્તા જાળવી, મોદી અને અમિત શાહની જોડીને લપડાક પણ આપી. એક નઈ ઉમ્મીદ બન ગઈ, એક નયા સૂર્ય. જ્યાં પતઝડ હૈ વહાં બહાર હૈ, યાદ રખીએ કે યે કુદરત કી નિયતિ હૈ. જ્યાં અસ્ત હૈ વહાં ઉદય. રાત જીતની કાલી ઓર અંધેરી હોતી હૈ, સિતારા ઉતના હી ચમકતા હૈ. ઓર રાહુલ ગાંધી વહી હૈ, ઓર સિતારે ભી નહીં મેં. ચંદ્રમા ઓર તારે તારામંડલ મેં કિતની બડાઈ હાંકે, લેકિન જબ સૂર્ય ઉદય હોતા હૈ ના તો સબ અસ્ત હો જાતે હૈ, સબ ફિર પૂરી તરહ સે અસ્ત પસ્ત હો જાતે હૈ. ભાઈ કે લીએ યે કહે રહા હું, ઓર ભાઈ ઇઝ અ લીડર ઇન ધી અસેન્ટ. અસેન્ટ મતલબ પ્રૂવન, ઉપર ઉપર ઉપર. ક્યુંકે ખામીઓ કો ઝેલ કે, મુશ્કેલો કો ઝેલ કે સુરખરુ હુઆ હૈ હમારા ભાઈ. તો આંધીઓ મેં ભી ચરાગો કો જલા દેતા હૈ. એનીબડી કેન બી પાયલટ વેન ધ સી ઇઝ કામ, લેકિન જબ ચારો તરફ સે બવાલ મચા હો, આંધિયા હો, કોઈ આપકો પકડ ના રહા હો, ઉસ વખત આપ આકે શિપ કે કેપ્ટન બને. આંધિયો મેં ભી ચરાગો કો જલા દેતા હૈ, જિસકો દેતા હૈ ઉસે દિલ સે દુઆ દેતા હૈ. યે નઈ સુબહ કા સૂર્ય હૈ, ઇસે ગૌર સે દેખ. હિન્દુસ્તાન વાલોં કો યે અંદાઝ નયા દેતા હૈ, એક નૌજવાન નેતા ઉભર કે આયેગા. નવજોત સિદ્ધુએ સાચું જ કહ્યું, અંધકાર બાદ પ્રકાશ છે, રાત બાદ સવાર છે. દેશની રાજનીતિમાં રાહુલ ગાંધીના નામનો સિતારો ચમક્યો છે. પાંચ રાજ્યોના પરિણામોથી 2019 પહેલા કોંગ્રેસના થયા છે વળતા પાણી. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે પ્રથમ સફળતાનો સ્વાદ ચાખ્યો હતો કર્ણાટકમાં. ગુજરાત બાદ કર્ણાટકમાં ફેબ્રુઆરી 2018માં હતી વિધાનસભા ચૂંટણી. ગુજરાતમાં બાજી હાથમાં આવતા આવતા રહી ગઈ. કર્ણાટકમાં કોંગ્રેસે સંભાળવાનું હતું ખુદનું ઘર, કેમ કે બધાને તો એવું લાગતું હતું કે હવે અહીં ફૂંકાશે પરિવર્તનનો પવન. રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી અને 2014 લોકસભા ચૂંટણી બાદ પ્રથમવાર રાજ્યમાં ચૂંટણી થઈ રહી હતી. ભાજપ લગભગ બધી જ વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂંટણી બાદ જીતી રહ્યું હતું અને કોંગ્રેસના હાથમાં આવી રહી હતી કારમી હાર. ત્યાં પણ રાહુલ ગાંધીએ પ્રચારની કમાન સંભાળી. અહીં પણ રાહુલ ગાંધી નવા અવતારમાં જોવા મળ્યા. મંદિર મંદિર કરી રહ્યા હતા દર્શન, સાંભળી રહ્યા હતા લોકોના દુઃખ દર્દ. પરિણામ આવ્યા. કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી ન મળી, પણ બધાના આશ્ચર્ય વચ્ચે ભલે ગઠબંધન કરીને પણ કોંગ્રેસે સત્તા જાળવી રાખી. મુખ્યમંત્રીની શપથવિધિ વખતે નંખાયો મહાગઠબંધનનો પાયો. ગુજરાત અને ત્યારબાદ કર્ણાટક, આ બે ચૂંટણીઓ રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે લઈને આવી હતી નવી આશા. ગુજરાત અને કર્ણાટકે રાહુલ ગાંધીનો ઉત્સાહ વધાર્યો હતો. કોંગ્રેસમાં પણ ફૂંક્યા હતા નવા પ્રાણ, પણ ખરી કસોટી તો હિન્દી હાર્ટલેન્ડમાં થવાની હતી. 2019ની લોકસભા ચૂંટણી પહેલા કહેવાતી સેમિફાઇનલમાં સારા પ્રદર્શનનો હતો પડકાર. અહીં પણ રાહુલ ગાંધીએ આક્રમક વલણ અપનાવ્યું, પોતે જ પ્રચારનો ચહેરો બન્યા. કોંગ્રેસ સંગઠન જે જૂના નેતાઓના હાથમાં રહીને સડી રહ્યું હતું તેમાં નવા પ્રાણ ફૂંક્યા. મધ્યપ્રદેશમાં વર્ષોથી કોંગ્રેસનો ચહેરો હતા દિગ્વિજયસિંહ. રાહુલ ગાંધીએ તેમને સાવ હાંસિયામાં ધકેલીને કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા દિગ્ગજોને આગળ ધર્યા અને પાર્ટીમાં નવો સંચાર કર્યો. આ બંને નેતાઓએ સંખ્યાબંધ ચૂંટણી સભાઓ ગજવીને કોંગ્રેસ માટે માહોલ તૈયાર કર્યો હતો. મધ્યપ્રદેશ પણ હિન્દી બેલ્ટનું સૌથી મહત્વનું રાજ્ય કહેવાય છે, જ્યાં હિન્દુત્વનું રાજકારણ હાવી રહે છે. અહીં પણ રાહુલ ગાંધીએ છાપ સુધારવા માટે સંખ્યાબંધ મંદિરોમાં દર્શન યાત્રાઓ કરી. છત્તીસગઢમાં વર્ષો સુધી પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગી પાર્ટી પર હાવી રહ્યા હતા. અહીંયા પણ તેમણે અજીત જોગીના દીકરાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા અને અજીત જોગી પણ પાર્ટી છોડીને નવી પાર્ટી બનાવી હતી. કોંગ્રેસે પોતાના નવા ચહેરાઓ ચરણદાસ મહંત અને ભૂપેશ બધેલને પાર્ટીના ચહેરા તરીકે આગળ ધપાવ્યા. રમણસિંહના 15 વર્ષના
એક ચક્રી રાજને તોડવા માટે કોંગ્રેસને જે નવું સામાજિક સમીકરણ રચ્યું હતું તેમાં પણ નવી ભૂમિકા આપી પીએલ પુનિયાને પાર્ટીના અહીંયાના પ્રભારી બનાવીને છત્તીસગઢ જીતવા માટે આદિવાસી અને દલિતનું કોમ્બિનેશન બનાવવું જરૂરી હતું. જોગીના ગયા બાદ પાર્ટીમાં કોઈ દલિત ચહેરો બચ્યો નહોતો એટલે દલિત નેતા અને પૂર્વ આઈએએસ પીએલ પુનિયાને પાર્ટીના રાજ્યના પ્રભારી બનાવીને કોમ્બિનેશન બનાવવામાં સફળ દાવ ખેલ્યો અને પરિણામ અપ્રતિમ આવ્યો. કોઈના ધાર્યા કરતા વધારે બહુમતી મેળવી કોંગ્રેસ ઘણા વર્ષે સત્તામાં આવી. રાજસ્થાનમાં પણ ગેહલોતના મુખ્યમંત્રી પદેથી ગયા બાદ રાજ્ય કોંગ્રેસમાં ઘણા જ ભાગલા હતા. સીપી જોશી પોતાનો અલગ ચોકો ચલાવતા હતા. ગિરિજા વ્યાસ પણ દિગ્ગજ નેતા તરીકે પોતાનું અલગ રજવાડું લઈને બેઠા હતા. પ્રજામાં ભાજપની મુખ્યમંત્રી વસુંધરા રાજે માટે લોકલાગણી ઘટી હતી, પરંતુ ગૃહ યુદ્ધને કારણે કોંગ્રેસ તેનો લાભ લઈ શકતી નહોતી. આવી પરિસ્થિતિમાં ઘર જાળવી રાખવા માટે રાહુલ ગાંધીએ વધુ એક ચહેરાને આગળ કર્યો. સચિન પાયલટને રાજ્યમાં વધારે મહત્વ મળવા લાગ્યું. સીપી જોશી અને ગિરિજા વ્યાસ તેને નડી ન શકે તેની વ્યવસ્થા કરી. ગેહલોતનું પણ મહત્વ જળવાઈ રહે પરંતુ તે આંતરિક ખટપટોમાં ન પરિણામે માટે ગેહલોતને કોંગ્રેસના કેન્દ્રીય રાજકારણમાં વધારે વ્યસ્ત રાખ્યા. જોકે ક્યારેય પણ પાયલટને એવું લાગવા પણ ન દીધું કે તે એકમાત્ર નેતા છે. રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે હંમેશાથી પાયલટની સાથે સાથે ગેહલોતનું નામ ચર્ચામાં સતત રહ્યું. કોંગ્રેસ પાર્ટી કે કાર્યકર્તાઓ કી હૈ, કિસાનો કી હૈ, યુવાઓ કી હૈ, છોટે દુકાનદારો કી હૈ, યે જો આવાજ ઉઠી હૈ, અબ કોંગ્રેસ પાર્ટી કે ઉપર એક ભારી જિમ્મેદારી હૈ કે ઇસ આવાજ કો હમ અચ્છી તરહ સુને ઓર ઇન સ્ટેટ્સ મે જો વિઝન દિયા જાના ચાહીએ વો હમ દે પાએ તો ઇસ પે હમ અબ કામ શરૂ કરેંગે. પરિણામ પહેલા 70 રાજ્યોમાં એનડીએની સરકાર હતી. બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, ગોવા, મણિપુર, ત્રિપુરા, સિક્કિમ, આસામ અને અરુણાચલ પ્રદેશ. પણ હવે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બદલાઈ રહી છે સરકાર. સેન્ટ્રલ મુદ્દે રોજગાર ઓર કિસાનો કી જો સમસ્યા હૈ યે સેન્ટ્રલ થીમ હૈ ઓર યે સિર્ફ મધ્યપ્રદેશ કા મુદ્દા નહીં હૈ, યે હર પ્રદેશ કા મુદ્દા હૈ, યે દેશ કા મુદ્દા હૈ ઓર ઇસકે લિયે આપકો હમકો સ્ટ્રેટેજિક સોલ્યુશન નિકાલના પડેગા ઓર યે સોચ સમજ કર એક નયા દેશ કો વિઝન દેના પડેગા. તો જરૂર યે દો મુદ્દે હૈ ઓર યે ભી ફીલિંગ હૈ કે જો પ્રધાનમંત્રી ને વાયદે કિયે થે, જો પ્રધાનમંત્રી ને ઇકોનોમી કે બારે મેં વાયદે કિયે થે, રોજગાર કે વાયદે કિયે થે, વો પૂરે નહીં હુએ હૈ, વો તો બડા ક્લિયર હૈ. ઓપોઝિશન આપને કલ મીટિંગ દેખી હોગી, બહોત સ્ટ્રોંગલી યુનાઇટેડ હૈ, યુનિફોર્મલી યુનાઇટેડ હૈ ઓર એક સાથ લડેગી. મોદી રાજમાં પહેલી વાર રાહુલ ગાંધી ભાજપ પાસેથી 3 રાજ્યો આંચકી લેવામાં સફળ રહ્યા છે. આવું પહેલી વાર છે જ્યારે કોંગ્રેસમાંથી કોઈ મોદી અને અમિત શાહનો મુકાબલો તેમના જ હથિયારોથી કરી રહ્યું છે. તે પછી સોફ્ટ હિન્દુત્વની રાહ પર ચાલવાનું હોય કે પછી ભ્રષ્ટાચારના આરોપોનો જવાબ ભ્રષ્ટાચારના આરોપોથી જ આપવાનો હોય. જબ પ્રધાનમંત્રી ઇલેક્ટ હુએ થે તો તીન પ્લેટફોર્મ્સ પે વો ઇલેક્ટ હુએ થે, રોજગાર, ભ્રષ્ટાચાર ઓર કિસાન. ઓર જનતા કે દિમાગ મેં યે થા કે પ્રધાનમંત્રી સચમુચ મેં ભ્રષ્ટાચાર કે ખિલાફ લડેંગે. અબ વો ફીલિંગ ગાયબ હો ગઈ. અબ જનતા કે દિમાગ મેં યે હૈ કે નરેન્દ્ર મોદીજી ખુદ ભ્રષ્ટ હૈ. ઓર યે સવાલ મધ્યપ્રદેશ મેં, રાજસ્થાન મેં, છત્તીસગઢ મેં જીત કા ભી કારણ હૈ. હવે પડકાર 3 રાજ્યોમાં મળેલી સંજીવનીને 2019ની જીતમાં બદલવાનો છે. સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાહુલ ગાંધી નવા અવતારમાં જોવા મળી રહ્યા છે, પણ સૌથી મોટો સવાલ તે છે કે રાહુલ ગાંધી મોદી સામે મહાગઠબંધનની કમાન સંભાળી શકશે ખરા. સવાલ તે પણ છે કે રાહુલ ગાંધીને પોતાના નેતા તરીકે મહાગઠબંધન સ્વીકારશે ખરું.
પહેલ ચંદ્રાબાબુ નાયડુએ કરી. નિશાના પર હતું 2019. રસ્તો મહાગઠબંધન અને ઉદ્દેશ લોકસભા ચૂંટણીમાં મોદીને મત આપવી. ન ચહેરા પર ચર્ચા, ન નીતિ પર વાત, પણ લક્ષ્ય એક. તમામ વિરોધાભાસ છતાં સત્તા માટે ભાગીદારી. મોદીને સત્તામાંથી ઉખાડી ફેંકવા, મહાગઠબંધન બનાવવું અને નેતૃત્વ કોંગ્રેસના હાથમાં, શું આ શક્ય છે? રાહુલ ગાંધી હવે એટલા પરિપક્વ થઈ ગયા છે કે સંભાળી શકે છે મહાગઠબંધનની કમાન. કોંગ્રેસની છત્રછાયામાં એક મહાગઠબંધન બને. દિલ્હીમાં વિપક્ષના મહાગઠબંધનને લઈને થયેલી કવાયત પર સૌની નજર હતી, જેમાં સોનિયા ગાંધીના નેતૃત્વને પડકાર ફેંકનાર પવાર આવ્યા હતા. બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરીઓને પડકાર ફેંકનાર મમતા બેનર્જી પધાર્યા હતા. દેશના તમામ પક્ષોને ભ્રષ્ટ કહીને ગાળો ભાંડનાર કેજરીવાલ પહોંચ્યા હતા, પણ અખિલેશ અને માયાવતી આ મહાગઠબંધનમાં નજરે ચડ્યા નહોતા. છતાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે સપા અને બસપાની વિચારધારા કોંગ્રેસ સાથે મેળ ખાય છે. જો કે રાહુલ ગાંધી આ મહાગઠબંધન બનાવવામાં સફળ થાય તો પણ તેની સામે હશે પડકાર. લોકસભાની ચૂંટણીને લઈને બેઠકોની વહેંચણી, વિપક્ષનો ચહેરો કોણ? શું રાહુલ ગાંધી બની શકે મહાગઠબંધનનો ચહેરો? ગઠબંધનમાં સાથે નક્કી કરવો પડે કોંગ્રેસનો રોલ. અંદરો અંદરનો મતભેદ અને અંગત સ્વાર્થ. શું રાહુલ ગાંધીને મહાગઠબંધનની કમાન સોંપવામાં આવે તો તેઓ 2019 સુધી ગઠબંધનને એકજૂટ રાખવામાં સફળ રહી શકે? શું આ સવાલોના જવાબ વિના શક્ય છે મહાગઠબંધન? સૌથી મોટો સવાલ તે છે કે શું દેશને બચાવવાના નામ પર પ્રધાનમંત્રી બનવાની મહત્વાકાંક્ષા રાખનારા દિગ્ગજો રાહુલ ગાંધીને અપનાવી શકશે? શું મોદીને હરાવવા માટે મમતા, પવાર અને માયાવતી જેવા દિગ્ગજો કબૂલ કરી શકશે રાહુલ ગાંધીનું નેતૃત્વ? સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સવાલ એ છે કે જે રીતે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવ્યા લાગ્યા, જે રાજકીય નિષ્ણાતો અગાઉ કોંગ્રેસ વિશે નિવેદન કરતા હતા કે કોંગ્રેસમાં ગઠબંધન મજબૂત નથી, કોંગ્રેસમાં આંતરિક વિખવાદ છે, બૂથ મેનેજમેન્ટ કરતા નથી આવડતું કોંગ્રેસને, ભાજપ બૂથ મેનેજમેન્ટમાં માહેર છે, તો આ 5 રાજ્યોની ચૂંટણીમાં ભાજપના બૂથ મેનેજમેન્ટને શું થઈ ગયું? તે સવાલ ઉઠાવવાનું કદાચ રાજકીય નિષ્ણાતો ચૂકી ગયા છે. અને સાથે જ એ પણ ચૂકાઈ ગયું છે કે જ્યારે પણ વાત કરવામાં આવતી કોંગ્રેસ વિશે, કહેવાતું કે તેમાં ફૂટફાટ જોવા મળે છે, તેમાં ગઠબંધન નથી, તેમાં મજબૂતાઈ નથી, આ તમામ બાબતો એક બાજુ રહી ગઈ. અને હાલ જે પરિણામો સામે આવ્યા છે તેના કારણે કોંગ્રેસને ચોક્કસ એક નવી આશા મળી છે, પરંતુ આ આશાને સદા ઉજ્જવળ રાખવા માટેનો માર્ગ અનેક પડકારો ભરેલો ચોક્કસ છે. વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.